तपोवन विद्यालय वड़ागाम। वेलकम टू डिस्टेंस लर्निंग। धोरण 8, विषय विज्ञान, प्रकरण 3, संश्लेषित रेसाओ अने प्लास्टिक। प्रकरण 3, संश्लेषित एटले कृत्रिम रेसाओ अने प्लास्टिक। अगाउ आपणे संश्लेषित रेसाओ एटले शू, तेना प्रकार विषे अभ्यास कर्यो हतो। हवे आपणे जोईशुं पॉलिएस्टर अने एक्रेलिक। पॉलिएस्टर ए अन्य एक संश्लेषित रेसा छे। पॉलिएस्टर शुं छे? संश्लेषित रेसा छे। हवे संश्लेषित रेसा विषे आपणे अगाउ अभ्यास कर्यो हतो। संश्लेषित रेसा एटले शुं? तो संश्लेषित रेसा ए नाना नाना एकमोने जोड़ीने बनावेली माळानी अथवा मणकानी रचना जेवी सांकळ होय छे। शुं होय? तो માળાના મણકા જેવી સાંકળ હોય છે, જે નાના નાના એકમોને જોડીને બનાવવામાં આવે છે। આ રેસાઓથી બનતું કાપડ જલ્દી ચોળાઈ જતું નથી, તે કડક રહે છે। તો આ રેસાનો મતલબ કયા? તો પોલિએસ્ટર। પોલિએસ્ટર રેસાનું કાપડ જે છે તે જલ્દીથી ચોળાઈ જતું નથી, તે કડક રહે છે, તથા તેને ધોવું ખૂબ જ સરળ છે। ધોવામાં પણ આપણે સરળ રહે છે, જેથી તે પહેરવાના કાપડ તરીકે અથવા બીજા અન્ય જગ્યા પણ ઉપયોગ થાય છે, જેથી તે પહેરવાના કાપડ તરીકે વાપરવામાં ખૂબ જ અનુકૂળ છે। તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્રો પહેરેલા લોકો જોયા હશે। પોલિસ્ટરનો ઉપયોગ વિવિધ જગ્યાએ કરવામાં આવે છે, જેમાં વધારે પડતા વસ્ત્રો પહેરવામાં આવે છે। ટેરેલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે। ટેરેલિન એ છે ને પોલિએસ્ટરનો એક પ્રકાર છે, તે ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે। તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે, જેથી તેને અન્ય કોઈ પણ તાંતણાની માફક વણી શકાય છે। ટેરેલિન જે તાંતણું હોય તે એકદમ નાનું હોય અને તેને ગમે તે દિશા ગમે તે રીતે વાળી શકો છો। ટેરેલિનના તાંતણા જે છે તે ખૂબ જ પાતળા હોય છે। PET પોલિઇથિલિન ટેરેફથેલેટ એ પોલિસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે। પોલિસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ શું છે? તો PET, જેને પોલિઇથિલિન ટેરેફથેલેટ કહે છે। જે પોલિઇથિલિન ટેરેફથેલેટ છે તેનો ઉપયોગ બાટલી, વાસણો, પાતળી ફિલ્મ, વાયર તથા બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં થાય છે। આજુબાજુ જોઈને પોલિએસ્ટરથી બનેલી વસ્તુઓની યાદી તમારી આજુબાજુ પોલિએસ્ટરની વસ્તુઓ હોય તેની યાદી બનાવવાની છે। પોલિએસ્ટર પોલી પ્લસ એસ્ટર એ હકીકતમાં એસ્ટર નામના રાસાયણના પુનરાવર્તનથી બને છે। તો પોલિએસ્ટર શાનાથી બને છે? તો એસ્ટર નામના રસાયણ છે, એસ્ટર નામનું જે રસાયણ છે તેનું પુનરાવર્તન કરીએ તો આપણને પોલિએસ્ટર મળે છે। એસ્ટર એ એવા રસાયણો છે જે ફળોને તેની સુગંધ આપે છે। પોલિકોટ, પોલિવૂલ અને ટેરિકોટ જેવા નામથી તેના કાપડ વેચાય છે।
તો પોલિએસ્ટરના કાપડને જોઈએ પ્રકાર તો પોલીકોટ, પોલીવૂલ અને ટેરીકોટ એ ત્રણ પ્રકાર છે જેવા આ નામથી બજારમાં વેચાય છે. તેમના નામ મુજબ તે બે પ્રકારના રેસાઓને મિશ્ર કરીને બનાવાય છે. પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટન એટલે કે કપાસના રેસાઓનું મિશ્રણ છે. પોલીકોટ છે જે પોલિએસ્ટર અને કપાસનું મિશ્રણ છે, જ્યારે પોલીવૂલ એ પોલિએસ્ટર અને વૂલ ઊનનું મિશ્રણ છે. પોલીવૂલ છે તે પોલિએસ્ટર અને ઊનનું મિશ્રણ છે. ઊન આપણને ક્યાંથી મળે છે તો ઘેટા બકરા હોય તેના વાળમાંથી આપણે ઊન બનાવી શકાય છે. આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. આપણે શિયાળામાં સ્વેટર ઠંડી લાગે ત્યારે સ્વેટર, શાલ, ધાબળા, બ્લેન્કેટ આ બધાનો ઉપયોગ આપણે ઠંડીથી રક્ષણ મેળવવા માટે કરીએ છીએ. આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસાઓ જેવા દેખાતા હોવા છતાં પણ હકીકતમાં તે કુદરતી રેસામાંથી બનેલા હોતા નથી. હવે આપણે આ પોલિએસ્ટર જે હોય તેને જોઈએ આપણે તો આપણને કુદરતી જેવું લાગે, પણ પરંતુ કુદરતી હોય નહીં, તે કૃત્રિમ હોય, જે માનવ સર્જિત હોય, જે માનવ દ્વારા બનાવેલું હોય. તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે જેને એક્રેલિક કહે છે. આ શાલ ધાબળા જે છે તે સંશ્લેષિત રેસામાંથી બનાવવામાં આવે છે જેને આપણે એક્રેલિક કહે છે. કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન ખૂબ જ મોંઘું હોય છે. કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન તે આપણને ખર્ચાળ છે, જ્યારે એક્રેલિકના રેસામાંથી બનાવેલ કપડાં પ્રમાણમાં સસ્તા હોય છે. જે કુદરતી ઊન હોય તે મોંઘું હોય અને જે એક્રેલિકનું કાપડ હોય તેનામાંથી જે બનાવેલું હોય તે આપણને સસ્તું પડે છે. એક્રેલિકનું કાપડ હોય તે વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે. સંશ્લેષિત રેસાઓ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમતો ધરાવતા હોય છે, જેના લીધે તે કુદરતી રેસા કરતાં વધુ પ્રખ્યાત છે. કુદરતી રેસા કરતાં સસ્તું પણ પડે, વધુ ટકાઉ પણ હોય અને એક કરતાં વધુ કલરમાં ઉપલબ્ધ પણ હોય છે, જેથી કુદરતી કરતાં જે એક્રેલિકનું કાપડ છે તે વધુ પ્રમાણમાં વેચાય છે અને દરેક વ્યક્તિને પરવડે તેવી કિંમતમાં હોય છે. તમે કુદરતી રેસા અને સંશ્લેષિત રેસાના દહનની પ્રવૃત્તિ ધોરણ 6માં કરી ચૂક્યા છો. તમારું અવલોકન શું હતું? જ્યારે તમે સંશ્લેષિત રેસાઓનું દહન કરો છો ત્યારે તેની વર્તણૂક કુદરતી રેસાઓ કરતાં જુદી હોય છે. જ્યારે આપણે કુદરતી રેસા અને સંશ્લેષિત રેસાઓનું દહન કરીએ, દહન એટલે કે આપણે તેને બર્નર વડે ગરમ કરીને બાળીએ, ત્યારે કુદરતી રેસા અને કૃત્રિમ રેસા જે છે સંશ્લેષિત રેસા તેની વર્તણૂક અલગ હોય છે. બંને અલગ રીતે દહન થાય છે. તેમાં સંશ્લેષિત રેસાઓ જે હોય તે રેસાઓ પીગળી જાય છે. આમ જુઓ તો સંશ્લેષિત રેસાઓનો એક ગેરફાયદો છે, જો કાપડમાં આગ લાગે તો તે ખૂબ જ નુકસાનકારક છે. સંશ્લેષિત રેસાઓએ જો કાપડમાં આગ લાગે તો તે પીગળી જાય અને તે ખૂબ જ નુકસાનકારક હોય છે. કાપડ સળગે ત્યારે પીગળીને પહેરનારના શરીર પર ચોંટી જાય છે. તો આ સંશ્લેષિત રેસાનો ગેરફાયદો એ છે કે જ્યારે આપણે કપડું પહેર્યું હોય ત્યારે સળગે ને તો આપણા શરીર પર ચોંટી જાય,
તેથી રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે આ કપડાં પહેરવા ના જોઈએ, તેની જગ્યાએ આપણે કુદરતી રેસાના કપડાં પહેરવા જોઈએ. દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે. સંશ્લેષિત રેસાઓ જે હોય પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે, તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે. પેટ્રોલિયમ પેદાશ હોય તેના પર ઘણી બધી પ્રક્રિયાઓ કરી પેટ્રોકેમિકલ્સ બનાવવામાં આવે છે. હવે જોઈએ 3.3 સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિન્થેટિક ફાઇબર્સ. માની લો કે વરસાદ આવી રહ્યો છે, તમે કેવા પ્રકારની છત્રી વાપરશો અને શા માટે? તો જોઈએ સંશ્લેષિત રેસાઓની અન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે. અગાઉ આપણે જોયેલું હતું કે પહેરવાનું કાપડ હોય તે સંશ્લેષિત રેસામાંથી બનાવવામાં આવે છે, જે સસ્તું હતું અને ટકાઉ હતું અને તે ખૂબ જ લોકપ્રિય હતું. તેઓ ઝડપથી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચા છે. આ સંશ્લેષિત રેસાઓ જે કાપડ છે તેના ગુણધર્મોની વાત કરીએ તો તે ઝડપથી સુકાઈ જાય છે, કુદરતી કરતાં વધારે ટકાઉ છે અને ઓછું ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે. સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે એટલે સરળતાથી સાચવી પણ શકાય છે. નીચેની પ્રવૃત્તિ કરીને જાતે જ શીખો. પ્રવૃત્તિ આપી છે 3.2 અંદાજે 1.5 ચોરસ મીટરના એક સરખા કદના કાપડના બે ટુકડા લો, જેમાંથી એક કુદરતી રેસામાંથી બનેલો હોય તથા બીજો સંશ્લેષિત રેસામાંથી બનેલો હોય. કાપડના ટુકડાને પસંદ કરવામાં તમારા વાલીની મદદ લઈ શકો છો. બંને કપડાને સમાન પ્રમાણમાં પાણી ભરેલા એક એક પાત્રમાં ભીંજવી દો. 5 મિનિટ બાદ ટુકડાઓને પાત્રની બહાર કાઢીને સૂર્યપ્રકાશમાં સૂકવી દો. બંને પાત્રમાંથી બચેલા પાણીના પ્રમાણની સરખામણી કરો. આ જે પ્રવૃત્તિ છે તે તમારી જાતે તમારા ઘરે કરવાની રહેશે. જેના પ્રશ્નો નીચે આપેલા છે તે તમારા જાતે મેળવવાના રહેશે, જેમાં પહેલો પ્રશ્ન છે, શું સંશ્લેષિત રેસાઓમાંથી બનેલા કાપડના ટુકડાએ કુદરતી રેસામાંથી બનેલા કાપડ કરતાં વધારે અથવા ઓછું પાણી વાપર્યું? પ્રશ્ન છે પહેલો, કે બંનેમાંથી કયા ટુકડાએ પાણી વધારે વાપર્યું, શું તેણે કોરા થવામાં વધારે અથવા ઓછો સમય લીધો, એટલે જે બંને કાપડ હતું તેમાંથી જલ્દી કયું કાપડ સૂકવાઈ ગયું અને વધારે સમય કયા કાપડને લાગ્યો. આ પ્રવૃત્તિ સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશે કહી જાય છે. આ પ્રવૃત્તિ જે છે તે સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશે શું કહી જાય છે તે તમારી જાતે મેળવવાનું રહેશે. તમારા વાલી પાસેથી કુદરતી રેસાઓની સરખામણીએ આ રેસાઓના કાપડનું ટકાઉપણું, કિંમત તથા જાળવણી વિશે જાણી લો.